વરસાદ વચ્ચે વાપીની હાલત ખાડા નગરી જેવી થઈ ગઈ. નાગરિકોને ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ બન્યો. શહેરના લગભગ તમામ મુખ્ય રસ્તા ઉપર મોટા ખાડા પડી જતા અવારનવાર અકસ્માતો સર્જાય છે. એટલું જ નહીં, ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. એક બાજુ ખાડા અને બીજી બાજુ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાઈ જતા નીચેના ખાડા પણ દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકોને જીવનું જોખમ ખેડીને અવરજવર કરવી પડે છે. અવારનવાર તંત્રને રજૂઆત પણ કરે છે, પણ આ સમસ્યાને કોઈ ધ્યાનમાં લેતું નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા ખાડા મુદ્દે અનોખો વિરોધ કરાયો. કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ખાડા પર ફૂલ ચડાવ્યા. એટલું જ નહીં, નારિયેળ વધેરી તંત્ર સામે રોષ ઠાલવ્યો. ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી. જો ખાડા પૂરવામાં ન આવે તો આગામી સમયમાં કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી. આજે વાપી નગરપાલિકાના 11-11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે, અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબ આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાને લીધે કંઈ કેટલાનો જીવ જાય છે, ખાડાને લીધે કંઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે, ખાડાને લીધે મતલબ કંઈ કેટલાની કમર તૂટી ગઈ છે. એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાન નહીં ખાડા દેવતા કરે, એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું હતું. શું માંગ છે તમારી? અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ રોડ, જે વાપી નગરપાલિકાના 11-11 વોર્ડના રોડ છે, તાત્કાલિક મતલબમાં 10 દિવસમાં અગર એ લોકો રોડનું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિતનો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધીનો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી છે. નગરપાલિકાની જવાબદારી છે, નગરપાલિકા આ જવાબદારીને પૂરી કરવા જોઈએ. જેમ કે સ્કૂલ લોકો છોકરા લોકોને સ્કૂલ જવામાં બી ઘણું લેટ થાય છે, ધોની લોકોને બી માનસિક ત્રાસ મળી રહ્યો છે. એટલે આ વારંવાર રજૂઆત કરવા કરતાં એ લોકો એકવારનું કેમ કામ નથી કરતા? શું કામ? અમને તો એવું લાગે છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને કામ બરાબર ઢંગથી થઈ નહીં રહ્યું છે, એટલે જ આ બધું થઈ રહ્યું છે. નગરપાલિકામાં બધા વિસ્તારમાં આ રીતના ખાડા છે મોટા? નગરપાલિકાના 11-11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે. તો એ લોકોની આગ નથી ખુલતી, આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી. વરસાદ વચ્ચે વાપીની હાલત ખાડા નગરી જેવી થઈ ગઈ. નાગરિકોને ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ બન્યો. શહેરના લગભગ તમામ મુખ્ય રસ્તા ઉપર મોટા ખાડા પડી જતા અવારનવાર અકસ્માતો સર્જાય છે. એટલું જ નહીં, ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. એક બાજુ ખાડા અને બીજી બાજુ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાઈ જતા નીચેના ખાડા પણ દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકોને જીવનું જોખમ ખેડીને અવરજવર કરવી પડે છે. અવારનવાર તંત્રને રજૂઆત પણ કરે છે, પણ આ સમસ્યાને કોઈ ધ્યાનમાં લેતું નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા ખાડા મુદ્દે અનોખો વિરોધ કરાયો. કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ખાડા પર ફૂલ ચડાવ્યા. એટલું જ નહીં, નારિયેળ વધેરી તંત્ર સામે રોષ ઠાલવ્યો. ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી. જો ખાડા પૂરવામાં ન આવે તો આગામી સમયમાં કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી. આજે વાપી નગરપાલિકાના 11-11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે, અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબ આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાને લીધે કંઈ કેટલાનો જીવ જાય છે, ખાડાને લીધે કંઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે, ખાડાને લીધે મતલબ કંઈ કેટલાની કમર તૂટી ગઈ છે. એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાન નહીં ખાડા દેવતા કરે, એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું હતું. શું માંગ છે તમારી? અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ રોડ, જે વાપી નગરપાલિકાના 11-11 વોર્ડના રોડ છે, તાત્કાલિક મતલબમાં 10 દિવસમાં અગર એ લોકો રોડનું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિતનો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધીનો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી છે. નગરપાલિકાની જવાબદારી છે, નગરપાલિકા આ જવાબદારીને પૂરી કરવા જોઈએ. જેમ કે સ્કૂલ લોકો છોકરા લોકોને સ્કૂલ જવામાં બી ઘણું લેટ થાય છે, ધોની લોકોને બી માનસિક ત્રાસ મળી રહ્યો છે. એટલે આ વારંવાર રજૂઆત કરવા કરતાં એ લોકો એકવારનું કેમ કામ નથી કરતા? શું કામ? અમને તો એવું લાગે છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને કામ બરાબર ઢંગથી થઈ નહીં રહ્યું છે, એટલે જ આ બધું થઈ રહ્યું છે. નગરપાલિકામાં બધા વિસ્તારમાં આ રીતના ખાડા છે મોટા? નગરપાલિકાના 11-11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે, અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે. તો એ લોકોની આગ નથી ખુલતી, આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી.